જય શ્રી કૃષ્ણ જય હો મંગલમય કન્ટિન્યુ કરીશું શા માટે ગુરુ દ્રોણે અંગૂઠો ગુરુ દક્ષિણામાં માગ્યો એકલવ્ય પાસે કારણ કે અંગૂઠા વગર તીડ બાણ કે કોઈ જ હથિયાર ચલાવી શકાય નહીં અંગૂઠો અગ્નિ તત્વ છે અગ્નિના સ્પર્શ સિવાય કાંઈ જ નથી સૃષ્ટિની ઉત્પત્તિથી માંડી તમામ જીવોની ધાન્યોની માનવ જન્મથી તમામે તમામની ઉત્પત્તિ અગ્નિ સિવાય શક્ય જ નથી અંગૂઠો ગુરુદક્ષિણામાં માગવાનો ગુરુદ્રોણનો ઈરાદો હતો કે આ વિદ્યા કોને શીખવવામાં આવે જે શાળાઓ છે સમજદારો છે એમાંય તે રણાંગણની વિદ્યા માત્ર ક્ષત્રિયો માટે જ હતી ભગવદ્ ગીતામાં ભગવાને ચારે વર્ણનું વર્ણન કર્યું છે કે ચાતુર વર્ણ્યમયાસૃષ્ટમ ગુણકર્ભ વિભાગ સહ તસ્ય કરતા રમીમામ બિંદ્ય કરતા રમવ્યયમ અવ્યયમ મેં ચાર વર્ણની વ્યવસ્થા કરી છે સ્વયં ભગવાન વિષ્ણુએ આ ચારે ચાર વર્ણની રચના કરી છે અને રચના કર્યા પછી વ્યવસ્થા પણ કરી છે કે ચારે વર્ણોમાં ચારે વર્ણને કઈ રીતે પોતાની જ્ઞાતિમાં જીવવું કઈ રીતે વ્યવહાર કરવો કઈ રીતે સંસ્કાર ઉઠાવવા કઈ રીતે સંસ્કૃતિ કરવી કઈ રીતે સમષ્ટિનું કાર્ય કરવું કઈ રીતે સેવા કરવી એમાં ભગવાન કહે છે કે મારું મુખ બ્રાહ્મણો છે તેથી બ્રાહ્મણોએ ધર્મ સંસ્કૃતિ પ્રચાર દેવ પૂજા કર્મકાંડ જેવી ધાર્મિક પ્રવૃત્તિ જ કરવાની છે બ્રાહ્મણ ભગવાનનો મુખ છે તેથી બ્રાહ્મણે ધર્મ કાર્ય સિવાય કોઈ જ કાર્ય કરાય નહીં હા ભગવાનનું બીજું શ્રી અંગ છે હસ્ત અને હસ્ત છે ક્ષત્રિયો ભગવાનના હસ્ત એટલે બે હાથ છે હાથનું કામ છે બીજાનું રક્ષણ કરવાનું જુઓ આપણા શરીરનું મહત્વનું કોઈ અંગ હોય તો બે હાથ છે આ બે હાથ આખા શરીરની માં છે માં બે આંખ જોડિયા જન્મી છે પણ એક આંખમાં કણું પડ્યું તો બીજી એને કણું કાઢી ન દે એ તો માએ જ કણું કાઢવું પડે બે હાથ જ કણું કાઢે બે પગ એક પગ અટક્યો હોય તો બીજો એમ ન કે ચાલ હું તને મારી શક્તિ આપું છું એ તો હાથ જ એને પંપાળે હાથ જ મલમ લગાડે હાથ શેક કરે હા બે કાન બે કાનમાં એક કાન બગડ્યો હોય તો બીજો એને સાથ આપે નહીં બે નાકના છિદ્રો આ બધા જ અંગો જોડ્યા છે છતાં એ આંખમાં પડેલું કણું બીજી આંખ કાઢે નહીં એક પગ એક કાન પગડે એટલે કોઈ એકબીજાને કામ લાગે નહીં પણ બધાને પંપાળે સેવા કરે પેટને જમાડે કોળિયા ભરાવે આખા શરીરને પંપાળીને ખુશ રાખે બે હાથો માં જેવો પ્રેમ કરે હા ચાર વર્ણની વાતો ચાર દિવસ ચાલે પણ સંક્ષેપમાં કહું આપણે ગુરુ દક્ષિણાની વાત કરવાની છે ભગવાનનું ત્રીજું અંગ છે ઉદર એટલે પેટ વેપાર વાણિજ્ય ધંધા વગર પેટ નહીં ભરાય તેથી ભગવાનનું ઉદર છે વૈશ્ય વાણિયાની જાત હવે આવીએ મૂળ વાત પર ભગવાનના ચરણ છે ક્ષૂદ્ર કારીગર વગર જેની વગર તમામે તમામ માનવો પાંગડા છે કારીગર વર્ગમાં સેવકો કહેવાય કારીગર વર્ગ એટલે સેવક કહેવાય હા સોની સુતાર સહી દરજી મોજચી લુહાર સુતાર કાર્પેન્ટર રંગ કરનારો પ્લમ્બર આ આપણે ત્યાં લાદીને બધું નાખે ને ડૉક્ટર એન્જિનિયર આપણા કામવાળા જે આપણું કામ કરીને આજીવિકા કમાય છે એમાં ડૉક્ટર પણ આવી જાય તે શૂદ્ર વર્ણ કહેવાય કારણ કે એ સમષ્ટિની સેવા કરે તમામ માનવોની સેવા કરનાર શુદ્ર ગણાય હવેના જમાનામાં તો આ બધા જ એજ્યુકેટેડ થઈ ગયા છે હવે શુદ્ર પણ રહ્યું જ ક્યાં પણ યુગો પહેલાં શૂદ્ર જે ટોળામાં રહેતો સ્વાપદ મારીને ખાતો પૂરા કપડાં પહેરવાનું ભાન નહોતું તેથી વિનયને વિવેક સમજનાર નહોતા સમજણમાં પણ કંઈ આવતું નહીં આવા માનવના હાથમાં જો આવા દિવ્ય શસ્ત્રો આવે તો તેનો ઉપયોગ વિનાશ માટે જ કરે જુઓ આજકાલ શું ચાલી રહ્યું છે લગ્ન પ્રસંગમાં પણ પિસ્તોલ છેડવામાં આવે એમાં એકાદ બે તો મરે જ કારણ કે લાયકાત વગરના વ્યક્તિના હાથમાં જ્યારે વિદ્યા આવે છે જ્યારે શસ્ત્ર આવે છે જ્યારે અસ્ત્ર આવે છે અરે લાયકાત વગરના પચાવી ન શકનાર વ્યક્તિના હાથમાં જો કોળીઓ પણ આવે તો પણ એ ઝેર બની જાય તેથી અંગૂઠો માગી લીધો કે એકલવ્ય એનો કોઈ ખોટો ઉપયોગ ન કરે અને કોઈ બે ગુનાને કે કોઈ નિર્દોષ માણસને મારે નહીં